ગરુડેશ્વર ગામમાં રાજકીય કિન્નાખોરી રાખી કાયદેસર દુકાન ધરાવતા ઈસમની દુકાનનું દબાણ છે તેમ કહી પંચાયત દ્વારા તોડી પાડવામાં આવી હતી નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં મામલતદાર કચેરી જવાના રસ્તા પર પાણીની પરબની બાજુમાં સ્ટેમ વેન્ડર તથા ઝેરોક્ષની દુકાન ધરાવતા તળવી મિતેશ કુમાર વિજયભાઈની દુકાન આવી હતી અને ઘર નંબર આઠસો છપ્પન આપવામાં આવ્યો હતો કાયદેસર ઘરવેરો પણ ભરવામાં આવતો હતો અને વિદ્યુત બોર્ડ દ્વારા મીટર પણ નાખવામાં આવ્યું હતું ગરુડેશ્વર સરપંચ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી તારીખ તેર બે હજાર રોજ દુકાન હટાવી દેવામાં આવી હતી તંત્ર તમામ કચેરીની અંદર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ગરુડેશ્વરના પીએસઆઈને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે આ દિવાની મેટર છે તેવું કહીને તેમની અરજી પણ સ્વીકારવામાં આવેલ નથી ત્યારે વહીવટી અધિકારીઓની જાણ કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને ફક્ત ને ફક્ત એક જ દુકાન હટાવવામાં આવી અને અને તેની દુકાનો હટાવવામાં આવી નથી દુકાનદાર આજે બેરોજગારીનો ભોગ બની રહ્યો છે લેખિતમાં અરજી કરવામાં આવી હતી જેમાં પચીસ છવ્વીસ સત્યાવીસ એમ ત્રણ દિવસની મુદત અપાઈ હતી પરંતુ વહીવટી અધિકારીઓ અને મિલી ભગતના કારણે આજે દુકાનદાર ઈશમ બેરોજગારીનો ભોગ બની રહ્યો છે અને આજ દિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી અરજદારને તેમના પ્રશ્નોનો જવાબ ના આપતા આત્મવિલોપની ચીમકી આપતા અરજદારોને પોલીસ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ધકેલી દેવામાં આવ્યો હતો વિજયભાઈ નારણભાઈ તડવીએ દુકાનને ત્રણ દિવસની મુદતમાં બનાવીને આપવામાં ન આવે તે પણ વીજ કનેક્શન સાથે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી તો સત્તા પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું હતું નર્મદાથી નૈનેશ તડવીનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર તાલુકાની અંદર મામલદાર કચેરી જવાના રોડની બાજુમાં પીવાના પાણીની પરબની નજીક મારા પુત્ર નામે તળવી મિતેશ કુમાર વિજયભાઈ ટળવી જેઓની સ્ટેમ્પ વિલરની કેબિન આવેલી હતી અને એ કેબિનને ગ્રામ પંચાયત દ્વારા ઘર નંબર આઠસો છપ્પનથી ઘર નંબર પાડી અને અમે વીરો ભરતા હતા અને જીબીમાંથી વીજ કનેક્શન બી અમને આપવામાં આવેલું હતું તેમ છતાં ગર્ડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કિન્નાખોરી રાખીને રાજકીય કિન્નાખોરી રાખી અને મારા પર દ્વેષભાવ રાખી રાખી અને રાખી અમારી કેબિન તેર બે બે હજાર ઓગણીસના રોજ તોડી પાડેલ છે અને અમે તમામ કચેરી વહીવટી તમામ કચેરી પોલીસ ડિપાર્ટમેન્ટ વહીવટી તમામ કચેરીમાં જાણ કરી તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને ગડેશ્વર પોલીસ પોલીસના પીએસઆઈ હાલમાં જે પીએસઆઈ છે એ વસાવા હોય એટલે એમને અમે રજૂઆત કરવા માટે ગયા તારે એવું કીધું કે અમને એવું કહેવામાં આવ્યું કે આ તો દિવાની મેઠર છે અમારે આ રીતનું કોઈ કાર્યવાહી થઈ શકે નહીં એટલે અમારી કોઈ ફરિયાદ પણ આ ગળેશ્વર પોલીસ સ્ટેશનના પીએસઆઈ લેવા માગતા નથી જેથી અમે મુખ્યમંત્રીથી માંડીને દરેક જગ્યાએ કલેક્ટરથી માંડીને દરેક જગ્યાએ રૂબરૂ અમે મુલાકાતો કરી છે તેમ છતાં પણ કોઈ કચેરી અમારું એક પણ જાતનું જવાબ આપવા કે કંઈ કરવા તૈયાર નથી અને મારો સન અત્યારે હાલમાં બેરોજગાર છે અમે બેરોજગારીમાં અંદર જીવન જીવી રહ્યા છીએ હાલમાં શું નામ થો મારું વિજયકુમાર નારણભાઈ તળવી હું વિધાનસભા અપક્ષ ઉમેદવાર છું સાહેબ આટલા જાગૃત નાગરિકનું જો આ રીતનું થતું હોય તો સામાન્ય માણસનું શું શું થતું હશે thank you